નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં રાષ્ટ્રીય ફળ કેરીનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો, એમાં આપણે જોઈ ગયા હતા કે ટ્રક, ટ્રેક્ટર, બાઇક, બળદગાડું એ બધા સાધન દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી પહોંચાડીએ છીએ. તો એના આધાર ઉપર આપણને જે જનરલ નોલેજ કહેવાય એવી રીતનું એક આપણને આપી દીધો છે દાખલો, તો એ આપણે અભ્યાસ કરીશું. એટલે કે રસ્તા પરથી આપણને ખબર છે કે ઘણા જણ હોય તો આમ જતા હોય તો એવું કે આપણે આટલા વાહનો ગણીએ કે બાઇક કેટલી છે, કાર કેટલી છે, તો એ કેવી રીતે ગણી છે એનો આપણને અભ્યાસ અહીં આપેલો છે. તો આપણે એવા દાખલા જોઈશું. અને બીજું કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને ધંધો શરૂ કરવો હોય તો એ બેંકમાંથી લોન લે છે, તો એ લોનના પૈસા કેવી રીતે ચૂકવે છે, કેટલા રૂપિયાની લોન લે છે, એ બધાનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો એના પણ દાખલા છે અમુક, તે પણ જોઈશું. અને વાહનોની સંખ્યા શોધવાના પણ દાખલા જોઈશું. તો પહેલો દાખલો છે કે સરોજે રસ્તામાંથી પસાર થતા વાહનોની સંખ્યા નોંધી. એટલે સરોજ છે એને રસ્તામાંથી જે જતા હતા એ વાહનો જોયા. કુલ 5000 વાહનો પસાર થયા. કુલ કેટલા વાહનો છે? 5000. તેમાંથી પાંચમો ભાગ એટલે કેટલું? 1/5. પછી ચોથા ભાગની કાર, ચોથો ભાગ એટલે 1/4. બીજા ભાગના બાઇક, બીજો ભાગ એટલે 1/2. અને બાકીના વાહનો સાયકલ હતા. તો અહીં આપણને બાઇક, બસ એની માહિતી આપી દીધી છે અને કારની, સાયકલની શોધવાની છે. એટલે બધાની શોધવાની જ છે, પણ એમાં સાયકલ છે એ કેટલા ભાગની છે આપ્યું નથી. તો આપણે એ બધી શોધી કાઢીશું અને પછી કુલમાંથી જે આ ત્રણ બાદ કરીશું તો બાકી રહી હશે એ સાયકલ હશે. તો ગણતરી કરીશું, એકદમ ઇઝી જ છે. તો દેખે પહેલું આપણને આપ્યું છે પાંચમા ભાગની બસ, તો એ બસ લખીશું. કુલ કેટલા વાહનો જોયા? 5000. એના પાંચમા ભાગની બસ છે એટલે 1/5. હવે 5000 એકા 5000 અને નીચે 5 છે, આ 5000 ભાગ્યા 5 કરીશું તો 5 એકા 5 અને 5 3 ના 3 શૂન્ય. એટલે કેટલી બસ જોઈ હશે? 1000 બસ જોઈ હશે. આગળ છે ચોથા ભાગની કાર, તો લખીશું કાર 5000 છે, એના ચોથા ભાગની એટલે 1/4. 5000 એકા 5000 ભાગ્યા 4, આનો આપણે ભાગાકાર એ કરીશું 5000 ભાગ્યા 4. 4 એકા 4, 5 માંથી 4 જાય 1, શૂન ઉતારી, 4 2 8, 10 માંથી 8 જાય 2, શૂન ઉતારી, 4 5 20, શૂન ઉતારીશું, ભાગને ચાલે એટલે શૂન, એટલે કેટલા આવશે? 1250 એ કાર હશે. તો આ રીતે આપણે જે કાર અને બસની સંખ્યા શોધી. હવે આગળ આપેલું છે બીજા ભાગની બાઇક, તો અહીં લખીશું બાઇક 5000ના બીજા ભાગ, બીજો ભાગ એટલે 1/2. 5000 એકા 5000 ભાગ્યા 2 કરીશું તો 5000 ભાગ્યા 2, 2 2 4, 5 માંથી 4 જાય 1, શૂન ઉતારી, 5 2 5 10, શૂન ઉતારીશું, ભાગ નહીં ચાલે શૂન, શૂન ઉતારીશું, ભાગ નહીં ચાલે એટલે શૂન, એ કેટલા આવશે? 2500. તો બાઇક કેટલી હશે? 2500. તો આ જેટલી પણ સંખ્યા આપણને આપી દીધી છે એનો સરવાળો કરી દઈશું. 0 0 0 0 0 5 0, તો 5 5 ને 2 7, 7 માં 0 ઉમેરે 7, 2 અને 1 3 ને 4, એટલે કે બસ, કાર અને બાઇક એ ત્રણે ટોટલ મળીને કેટલા છે? 4750. હવે આપણને શું પૂછ્યું છે? બાકીના સાયકલ, તો એ લખીશું સાયકલ. કુલ આપણને ખબર છે કેટલા વાહનો છે? 5000 કુલ વાહનો છે, એમાંથી બસ, કાર અને બાઇક એ કેટલા છે? 4750. તો એમાંથી બાદ કરીશું તો જે વધશે એ સાયકલ આવશે. 0 માંથી 0 બાદ કરીએ, 0 0 માંથી 5 ના જાય એટલે 10, અહીંથી અહીં નથી એટલે અહીં 9, અને અહીં આવશે 4. 10 માંથી 5 જાય 5, 9 માંથી 7 જાય 2, અને 4 માંથી 4 જાય તો 0. તો સાયકલ કેટલી હશે? જ્યારે પણ આ રીતનું આપ્યું હોય બાકીના શોધવાના, તો પહેલાં જે જે આપી દીધું એનો
સરવાળો કરીશું અને કુલમાંથી માઈનસ કરીશું તો જે જવાબ આવશે એ બાકીની સાયકલો હશે. હવે એવો ને એવો બીજો દાખલો છે તો એ જોઈએ. ગામડાના રસ્તા પરથી પસાર થતા વાહનો 3000 હતા. કેટલા વાહનો છે? કુલ વાહનો 3000. તેમાંથી પાંચમા ભાગના કાર કેટલી છે? કાર પાંચમા ભાગની. ત્રીજા ભાગની બાઇક એટલે કે ત્રીજો ભાગ એટલે 1/3 અને બાકીના સરખા ભાગમાં એક્ટિવા ને સ્કૂટર. સરખા એટલે જેટલા આવશે બાકી એ અડધા અડધા વહેંચવાના. આપણને ખબર છે કોઈ પણ વસ્તુ હોય એના બે સરખા ભાગ કરવાના એટલે એના અડધા કરવાના. જેમ કે 10 હોય તો એ સરખા સરખા ભાગમાં વહેંચવાના હોય તો 5 અને 5 એટલે કે 10ના અડધા કરીશું. એવી જ રીતે અહીં સરખા ભાગમાં વહેંચવાનું છે એટલે જે બાકીની રકમ આવશે એને આપણે બે ભાગમાં વહેંચીશું. તો પહેલા જે આપેલું છે શોધીશું કે પાંચમા ભાગની કાર, તો અહીં કાર લખીશું. કુલ વાહનો 3000, એમાંથી પાંચમો ભાગ એટલે 1/5, 3000 એકા 3000 અને ભાગ્યા 5. ભાગાકાર કરીશું તો 5 6 30 ભાગના ચાલે શૂન એટલે કેટલી આવશે? કાર 600. હવે પાંચમા ભાગની કાર શોધી કાઢી. ત્રીજા ભાગની બાઇક, તો અહીં લખીશું બાઇક. ટોટલ વાહનો છે 3000. 3000ના ત્રીજા ભાગ એટલે 1/3, તો 3000 એકા 3000 અને ભાગ્યા 3, તો 3 એકા 3 એટલે કેટલી આવશે? 1000. શોધી કાઢ્યા. હવે પૂછ્યું છે બાકીના આપણે શોધતા શીખવાડ્યા. પહેલા શું કરવાનું? જે આપી દીધું એનો સરવાળો 600 વત્તા 1000 એટલે ટોટલ કેટલા આવશે? 1600. હવે બાકીના વાહનો કેવી રીતે શોધીશું? તો અહીં લખીશું બાકીના વાહનો. કેવી રીતે શોધીશું? કુલ છે 3000, એમાંથી જે આપી દીધા એ 1600, તો બાકીના મળશે 0 માંથી 0 જાય 0 0 માંથી 0 જાય 0 0 માંથી 6 ના જાય એટલે 10 અંક લઈશું એટલે અહીં 2 આવશે અને અહીંયા 10. 10 માંથી 6 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1400. તો બાકીના વાહનો છે એ કેટલા છે? 1400. તો એ બાકીના વાહનોને કેવા ભાગમાં વહેંચવાના છે? સરખા એટલે અડધી એક્ટિવા હશે અને અડધી સ્કૂટર હશે. તો અહીં લખીશું એક્ટિવા બાકીના વાહનોમાંથી કરવાનું છે એટલે બાકીના વાહનો લઈશું એના અડધા એટલે 1/2. 1400 એકા 1400 ભાગ્યા 2 કરીશું તો 2 7 14 એટલે 700 આવશે. એવી જ રીતે બીજું છે સ્કૂટર, તો લખીશું સ્કૂટર. કુલ બાકીના 1400 એના અડધા સ્કૂટર 1400 એકા 1400 ભાગ્યા 2 એટલે આવશે 700. તો આ રીતે આપણે એ ગણતરી કરીશું. આ યાદ રાખીશું સરખા ભાગ છે એટલે બાકીની રકમના સરખા એટલે બાકી 1400 હતા એના સરખા ભાગ એટલે બે સરખા ભાગમાં વહેંચી દીધા. હવે આગળનો પ્રશ્ન છે કે 25 મહિલાઓએ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી. એટલે કે 25 જે મહિલા છે લેડીઝ એમણે બેંક શરૂ કરી. પ્રત્યેક મહિલા દર મહિને 150 રૂપિયા બચત કરી જમા કરાવે છે. એટલે કે 25 મહિલા છે એમાંથી દરેક મહિલા એટલે એક મહિલા છે એ બેંકમાં કેટલા રૂપિયા જમા કરાવે છે? દર મહિને 150 રૂપિયા. તો આ બેંકમાં દર મહિને કેટલા રૂપિયા જમા થાય? દર વર્ષે કેટલા રૂપિયા જમા થશે? હવે અહીં દેખો 1150 રૂપિયા જમા કરાવે છે એક મહિને, એવા કેટલા જણ છે? 25. તો એ 25 જણનું શોધીશું તો 1 મહિનાનું મળશે અને એ 1 મહિનાનું મળશે એના પરથી આપણે 1 વર્ષ એટલે કે 12 મહિનાનું શોધી શકીશું. તો પહેલા આપણે મહિનાનું પૂછ્યું છે તો બોર્ડ મારીશું મહિનાનું. તો 1 મહિને એક દર મહિને 150, તો દર મહિને પ્રત્યેક મહિલા એક મહિલા કેટલા રૂપિયા જમા કરાવે છે? 150. તો અહીં લખીશું એક મહિલા બરાબર 150 રૂપિયા જમા. એ કેટલી મહિલા છે? 25. તો 25 મહિલા બરાબર કેટલા રૂપિયા જમા? પડી સમજ? એક મહિલા મહિનામાં 150 જમા કરાવે તો એ 25 મહિલા છે તો કેટલા? તો આવશે 25 અને 150 નો ગુણાકાર અને જે પહેલી સંખ્યા છે નીચે. હવે આપણને ખબર છે 0 ના 0, 15 5 75 વધી 7, 15 2 30 30 અને 7 37 50 છે 1
કોઈ પણ સંખ્યાને એક વડે ભાગે તો જવાબ આવશે એની એજ સંખ્યા. તો 3,750 રૂપિયા એ દર મહિને જમા થશે. આ એક મહિનાનું આવ્યું, આવું દર વર્ષે, એટલે વર્ષ એટલે 12 મહિના, તો એમ પણ મારીશું વર્ષનું. તો એક મહિનો બરાબર કેટલા રૂપિયા જમા થાય છે? 3,750 રૂપિયા. એવા કેટલા મહિનાનું શોધવાનું? વર્ષ એટલે 12 મહિના. બરાબર કેટલા? 12 × 3,750 ભાગ્યા 1, 12 × 0 = 0, 12 × 5 = 60, 6, 12 × 7 = 84, 84 × 6 = 90, 90 × 0 = 9, 12 × 3 = 36, 36 × 9 થશે 45. તો દર વર્ષે 45,000 રૂપિયા જમા થશે. તો આ રીતે મિત્રો આપણને કોઈ એક સંખ્યા આપી હોય, આટલા રૂપિયા જમા કરાવે છે અને એના પરથી મહિનાનું શોધવાનું કે, તો આ રીતે મહિનાનું શોધીશું, અને વર્ષનું શોધવાનું કે, તો આ રીતે વર્ષનું શોધીશું. હવે આપણે આવો જ બીજો એક દાખલો જોઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવે. તો બીજો દાખલો જોઈએ. તો 40 મહિલાઓ છે, એ બેંકની શરૂઆત કરે છે અને દર મહિને એક મહિલા એ 200 રૂપિયા જમા કરાવે છે. તો દર મહિને કેટલા રૂપિયા જમા થાય અને વર્ષે કેટલા રૂપિયા જમા થાય? સેમ એવો જ છે પણ રકમ જુદી છે. તો આપણે દેખીશું કે 40 મહિલાઓ છે, 200 રૂપિયા જમા કરાવે છે. તો 40 મહિલા અને 200 રૂપિયા જમા કરાવે એક મહિને. તો આપણને પૂછ્યું છે એક મહિનાનું, તો અહીં લખીશું મહિનો. એક મહિનાનું શોધીશું. તો એક મહિલા કેટલા રૂપિયા આપે છે? 200. તો એક મહિલા બરાબર 200 રૂપિયા. એવી કેટલી મહિલા છે? 40. તો 40 મહિલા હોય તો કેટલા રૂપિયા જમા થાય? 40 અને 200 નો ગુણાકાર અને પહેલી સંખ્યા હોય એ નીચે. 1, 2, 3, 0 છે તો 1, 2, 3, 0 ને 300, 4, 2, 8, 8,000 / 1, કોઈ બી સંખ્યાને 1 વડે ભાગે એટલે 1 જવાબ. એટલે કેટલા રૂપિયા જમા થશે મહિનામાં? 8,000 રૂપિયા જમા થશે. હવે વર્ષનું પૂછ્યું છે તો વર્ષ લખીશું. તો એક મહિનાના કેટલા છે? 8,000 રૂપિયા. તો એક મહિનો બરાબર 8,000 રૂપિયા. તો 12 મહિનાના કેટલા? 12 મહિના બરાબર કેટલા? 12 × 8,000 / 1, 3, 12, 0, 0, 12, 0, 0, 12, 0, 0, 12, 8, 96 / 1, એટલે આવશે 96,000 રૂપિયા. તો વર્ષમાં 96,000 રૂપિયા થાય અને મહિનામાં 8,000 રૂપિયા. તો આ રીતે આપણને રકમ આપી હોય તો આપણને દાખલો ગણતા આવડે. હવે આગળનું, આ પૈસા જમા કરાયા એનું છે પણ બેંકમાંથી જો લોન લીધી હોય તો એ કેવી રીતે ગણતરી કરીશું? તો એનો આગળ દાખલો છે કે રીટા આ બેંકમાંથી 5,000 રૂપિયાની લોન લે છે. કેટલા રૂપિયાની લોન લે છે? 5,000 રૂપિયાની. એક વર્ષ સુધી દર મહિને 500 રૂપિયા, દર મહિને એટલે એક મહિનાના 500 રૂપિયા આપે છે. તો તેમણે કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે? હવે વ્યાજ પૂછ્યું છે. વ્યાજ એટલે શું? તો માનો કે આપણે કોઈ પાસેથી 7 રૂપિયા લીધા હોય તો આપણે એને અમુક ટાઈમ પછી પાછા આપીએ તો 10 રૂપિયા આપીએ. તો 7 રૂપિયા લીધા હતા પણ આપણે એને 10 રૂપિયા પાછા આપ્યા, તો એ જે 3 રૂપિયા વધારે આપ્યા એ વધારાની રકમને આપણે વ્યાજ કહીશું. જેટલી રકમ લીધી હોય એના કરતી આપણે વધારે ચૂકવીએ તો જે વધારાની રકમ ચૂકવી હોય એને આપણે વ્યાજ કહીશું. તો અહીંયા 5,000 ની લોન લીધી છે, દર મહિને એ 500 રૂપિયા આપે છે એક વર્ષ સુધી. તો આપણે એક વર્ષમાં એને કેટલા રૂપિયા ચૂકવ્યા એ શોધીશું, પછી એને વ્યાજ ગણીશું. તો અહીં લખીશું કે એક મહિનો બરાબર કેટલા રૂપિયા આપે છે? 500 રૂપિયા. એક વર્ષ સુધી, એક વર્ષ એટલે 12 મહિના, 12 મહિનાના કેટલા? 12 અને 500 નો ગુણાકાર અને પહેલી સંખ્યા નીચે, 12, 0, 0, 12, 0, 0, 12, 5, 60, 6,000 / 1 એટલે 6,000 રૂપિયા. એટલે કે એ બેંકને દર મહિને 500 500 આપે છે એટલે વર્ષ સુધી એ કેટલા રૂપિયા ચૂકવશે? 6,000 રૂપિયા. તો અહીંયા આપણને લોન કેટલાની આપી છે? 5,000 ની, પણ એ ચૂકવે છે 6,000, એટલે 1,000 રૂપિયા વધારાના ચૂકવે છે. એ જે 1,000 વધારે ચૂકવે એને આપણે વ્યાજ કહીશું.
તો એની ગણતરી અહીં આવી રીતે લખીશું કે કેટલા 6,000 રૂપિયા ચૂકવ્યા માઇનસ 5,000 રૂપિયાની લોન લીધી છે, લોન તો જે વધારાના 0,0,0, 6 માંથી 5 જાય 1, આ 1,000 રૂપિયા ચૂકવ્યા એને કહીશું વ્યાજ. તો આ રીતે આપણે વ્યાજની ગણતરી કરીશું. જેટલા દર મહિને ચૂકવતા હોય એ લખીશું અને પછી જેટલી લોન લીધી હોય એની માઇનસ કરીશું. તો આ રીતે આપણે દાખલો ગણી શકીશું. આગળ છે કે રીના 22,500 રૂપિયાની લોન લે છે. કેટલા રૂપિયાની લોન લે છે? 22,500ની. એક વર્ષમાં કુલ 24,000 રૂપિયા આપ્યા તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે એક વર્ષના કુલ આપી દીધા છે, એક વર્ષના એટલે 12 મહિનાના આપ્યા છે. આપણને અહીંયા એક મહિનાના પૂછે છે તો લખીશું 12 મહિના બરાબર કેટલા ચૂકવ્યા છે? 24,000 રૂપિયા. આપણને કેટલા મહિનાના પૂછ્યા છે? એક મહિના બરાબર કેટલા? તો 1 અને 24 નો 24,000નો ગુણાકાર થશે અને નીચે આપ્યા ઉપર 12. તો 12ના ઘડિયા 24 ક્યારે આવે? 12 દુ 24, એના પછી 3 શૂન છે એટલે 3 શૂન, અને 2,000 એકા 2,000, એટલે દર મહિને એને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 2,000 રૂપિયા ચૂકવ્યા હશે. તો મિત્રો આ રીતે આપણને રસ્તા પરના વાહનની ગણતરી કરતા આવડી જશે. વ્યવસ્થિત રીતે રકમ વાંચીશું અને આ રીતે ગણતરી કરીશું તો જવાબ આવી જશે. બીજું આપણે શીખ્યા કે બેંકમાં પૈસા જમા કરાવે તો એક મહિનામાં એક વર્ષમાં કેટલા રૂપિયા જમા થાય એ શીખ્યા, અને બેંકમાંથી લોન લે તો એમાં વ્યાજની ગણતરી કેવી રીતે કરીશું, પછી દર મહિને કેટલા રૂપિયા ચૂકવીશું એની આપણે અભ્યાસ કર્યો. તો આમાં કોઈ ના ખબર પડે મુદ્દો તો પૂછી શકો છો. આજે આટલે રાખીએ. નમસ્તે.